चलो हेलो एवरीवन, गुड मॉर्निंग। चलो तो लास्ट वीडियो नी अंदर आपणे एक महत्वनो टॉपिक हतो, ए महत्वना टॉपिक विशेनी माहिती आपणे मेळवी हती, जेनी अंदर आपणे जे ग्लुकोज छे ए ग्लुकोज ना बंधारण विशेनी माहिती छे ए मेळवी हती। तो के जेनी अंदर आपणे ग्लुकोज नु मुक्त श्रृंखला बंधारण छे જે બાબતો સમજાવી નથી શકતું, તો એ બાબતને સમજાવવા માટે જે એનું ચક્રીય બંધારણ છે એના ચક્રીય બંધારણ વિશેની ચર્ચા કરી। તો જો હવે એની અંદર આપણે બે પ્રકારના પ્રશ્નો છે જે એક કે બે માર્કની અંદર પૂછાઈ શકે, એટલે આપણને જે બે માર્કના પ્રશ્ન પૂછવામાં આવે છે અને એ બે માર્કના પ્રશ્ન માટે આપણે એ ટોપિકમાંથી શું યાદ રાખશું, તો આપણે ગ્લુકોઝ ના બે પ્રકારના બંધારણો જોઈએ, એક ચક્રીય બંધારણ અને એક મુક્ત શૃંખલા બંધારણ। એટલે કે એની અંદર એક ફિશર રચના અને એક આવર્ત નામના વૈજ્ઞાનિકે જે બંધારણ આપેલા એ બંધારણ। એટલે તમને એક્ઝામ ની અંદર જે બે માર્ક ની અંદર પ્રશ્ન પૂછાય છે, તો એની અંદર કદાચ એવા પ્રશ્ન પૂછી શકે કે જે ગ્લુકોઝ ના બંધારણ ની વાત કરીએ તો આલ્ફા ડી ગ્લુકોઝ છે અથવા આલ્ફા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝ છે એનું બંધારણ દર્શાવો, અથવા બીટા ડી પ્લસ ગ્લુકોપાયરેનોઝ છે એનું બંધારણ લખો। પણ એ કેવી રીતે? તો કે આવર્ત પૂછવું હોય તો ચક્રીય સ્વરૂપમાં આપણે લખવાનું થશે, અને ફિશર પૂછવું હોય તો આપણે આગળ જે મુક્ત શૃંખલા બંધારણ છે જે દર્શાવ્યા હતા એ સ્વરૂપે તમારે લખવાના થશે। એટલે આપણે આ બંને બે બે માર્કના પ્રશ્ન માટે જો આવા બંધારણો પૂછવા હોય તો પૂછી શકે, એટલે એના માટે ખાસ આપણે આ બાબત છે યાદ રાખશું। એટલે આ એકાદી બે વખત પૂછાઈ પણ ગયેલા છે, એટલે ખાસ એને આપણે ધ્યાનમાં લઈશું। કદાચ આ ત્રણ માર્ક બે માર્કમાં પ્રશ્ન સ્વરૂપે ના પૂછે તો તમને બે માર્કની અંદર આવી રીતે શોર્ટ પ્રશ્ન છે એ તમને પૂછી શકે છે। તો હવે આપણે બીજો મહત્વની બાબત છે કે જે આપણા સિલેબસની અંદર હાલ પૂરતું છે અને જેની આપણે ચર્ચા કરવાની છે, તો એની બાબતની વાત કરીએ તો જે ફ્રુક્ટોઝ છે એ ફ્રુક્ટોઝ વિશેની આપણે આજે માહિતી મેળવવાની છે। તો એના માટે પ્રશ્ન જોઈએ, તો પ્રશ્ન કંઈક આવી રીતે પૂછાય કે ટૂંક નોંધ લખો, અને એ પણ કેના માટે? ફ્રુક્ટોઝ। તો આપણને ફ્રુક્ટોઝ નું ચક્રીય બંધારણ સમજાવો એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે, ફ્રુક્ટોઝ વિશેની માહિતી સવિસ્તાર સમજાવો એવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। એટલે ટૂંકમાં આના માટે પણ આપણે શું યાદ રાખશું, તો જે ફ્રુક્ટોઝ છે એ ફ્રુક્ટોઝ ના જે બંધારણો છે કે આલ્ફા અને જે બીટા, જેમ આપણને ગ્લુકોઝ ની અંદર બંધારણો મળતા હતા એવી જ રીતે આપણને કેમાં જોવા મળશે? ફ્રુક્ટોઝ ની અંદર બંધારણો જોવા મળશે। તો આપણે પહેલા એની સામાન્ય માહિતી છે એ મેળવીએ, જેમાંથી આપણને એમસીક્યુ માટે કંઈક ને કંઈક મળી રહેશે, અને પછી એના ચક્રીય બંધારણો અને એના સામાન્ય બંધારણ કેવી રીતનું છે એના વિશેની ચર્ચા કરીએ। તો જોઈએ કે જે ફ્રુક્ટોઝ છે એ એક અગત્યનો પહેલો પોઈન્ટ જોઈએ, તો કે ફ્રુક્ટોઝ એ એક અગત્યનો કીટો હેક્સોઝ સંયોજન છે। જ્યારે આપણે ગ્લુકોઝ ની વાત કરી હતી તો જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ છે એ આલ્ડોસો હતો, હેક્સોઝ હતો, જ્યારે આ ફ્રુક્ટોઝ છે એ કેવા પ્રકારનો છે? તો કે કીટો હેક્સોઝ પ્રકારનું સંયોજન છે। અને એની વાત કરીએ તો તે કેમાંથી આપણને મળે છે? તો કે તે ડાયસેકેરાઇડ જેવા કે સુક્રોઝ ના જળ વિભાજનથી ગ્લુકોઝ સાથે
શું થાય છે એટલે કે મળે છે એટલે કે પ્રાપ્ત થાય છે એટલે આપણને ટૂંકું જ છે એ તમે જો બનાવવા જાઓ તો જે સુક્રોઝ છે એ સુક્રોઝ નું જળ વિભાજન કરો ત્યારે આપણને બે પ્રકારના સંયોજનો મળે છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એટલે ગ્લુકોઝ સાથે આપણે સુક્રોઝ ના જળ વિભાજનથી ફ્રુક્ટોઝ ને મેળવી શકીએ છીએ એની સિવાય જો કુદરતી રીતેની વાત કરીએ તો કુદરતી રીતે આપણને કઈ રીતે મળે છે એ જોઈએ તો કુદરતી રીતે જો ગ્લુકોઝ કુદરતી રીતે જેવી રીતે મળતો એવી રીતે ફ્રુક્ટોઝની વાત કરીએ તો ફ્રુક્ટોઝ પણ ફળોની અંદરથી મળે છે મધમાંથી મળે છે અને ત્રીજા નંબરનું છે શાકભાજીમાંથી આપણને શું મળી રહે છે ફ્રુક્ટોઝ છે એ મળી રહે છે હવે ફ્રુક્ટોઝ નું બીજા એક ગુણધર્મની વાત કરીએ તો કે તેનું શુદ્ધ સ્વરૂપ જો ફ્રુક્ટોઝ છે એનું શુદ્ધ સ્વરૂપ એ ગળપણ આપનારા પદાર્થ તરીકે ઉપયોગી છે જો ફ્રુક્ટોઝ નું શુદ્ધ સ્વરૂપ હોય તો એ ગળપણ આપનારો જે પદાર્થ છે એ પદાર્થ તરીકે ઉપયોગી અથવા વપરાય છે બરાબર છે જેનું સામાન્ય સૂત્રની વાત કરીએ એટલે જેમ ગ્લુકોઝ નું અણુસૂત્ર હતું એમ ફ્રુક્ટોઝ નું પણ અણુસૂત્ર જો બંધારણીય સૂત્રની વાત નથી કરી તો ફ્રુક્ટોઝ નું પણ અણુસૂત્ર તમને ગ્લુકોઝ નું જેવું છે એવું જ મળે C6H12O6 છે ને જેવું ગ્લુકોઝ નું અણુસૂત્ર એવું જ ફ્રુક્ટોઝ નું અણુસૂત્ર પણ એના બંધારણીય સૂત્ર છે કેવા હશે અલગ અલગ હશે તો એના માટેની વાત કરીએ કે ગ્લુકોઝ માં અલગ શું છે સોરી ફ્રુક્ટોઝ માં અલગ શું છે તો કે ફ્રુક્ટોઝ ના બંધારણમાં બીજા નંબરના કાર્બન પર કીટોનિક ક્રિયાશીલ સમૂહ આવેલો હોય છે જો જ્યારે ગ્લુકોઝ છે એના પહેલા કાર્બન ઉપર શું હોય તો કે CHO સમૂહ છે હોય છે અને જ્યારે આ ફ્રુક્ટોઝ છે એના બંધારણની વાત કરીએ તો એના બીજા નંબરનો જે કાર્બન છે એ બીજા નંબરના કાર્બન છે એની ઉપર શું આવેલો હોય તો કીટોનિક ક્રિયાશીલ સમૂહ આવેલો હોય છે અને ગ્લુકોઝની જેમ જ જે આ ફ્રુક્ટોઝ છે એ 6 કાર્બન ધરાવે છે એટલે કે અને ગ્લુકોઝ ની જેમ ફ્રુક્ટોઝ 6 કાર્બન પરમાણુ ધરાવતું મુક્ત શૃંખલા બંધારણ ધરાવે છે એટલે કે જેમ ગ્લુકોઝ ની અંદર 6 કાર્બન પરમાણુ ધરાવતું બંધારણ છે એમ જ ફ્રુક્ટોઝ ની અંદર પણ એ 6 કાર્બન ધરાવતું બંધારણ હાજર હોય છે હવે તે બંધારણ ની વાત કરીએ તો તે બંધારણ એટલે કોનું બંધારણ તો કે ફ્રુક્ટોઝ નું બંધારણ છે એ વામ ભ્રમણીય સંયોજન છે એટલે કે આપણે ચેપ્ટર નંબર 10 માં ગયા કે વામ ભ્રમણીય એટલે શું તો કે જે સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશ છે એ સમતલ્ય ધ્રુવીભૂત પ્રકાશનું પરિભ્રમણ છે એ ડાબી બાજુની દિશા તરફ કરે
એને શું કહેવામાં આવે છે? વામ બ્રહ્મણીય કહેવામાં આવે છે. એટલે આપણે એને સ્મોલ એલ વડે દર્શાવેલા. તો તેથી એનું નામ લખવું હોય તો તેથી તેને ડી માઇનસ ફ્રુક્ટોઝ તરીકે લખાય છે. એટલે કે જેમ આપણે ગ્લુકોઝ માટે ડી પ્લસ ગ્લુકોઝ લખ્યું હતું, એવી રીતે ફ્રુક્ટોઝ માટે શું લખાય છે? ડી માઇનસ ફ્રુક્ટોઝ. માઇનસ નો મતલબ શું છે? વામ રમણીય છે એટલા માટે. તો એનું બંધારણ જોઈએ તો કે કેવા પ્રકારનું ફ્રુક્ટોઝ છે એનું બંધારણ હોય. એટલે અહીંયા આપણે એનું બંધારણ દર્શાવીએ જેથી એનું ચક્રીય બંધારણ સમજવું સહેલું પડે. તો જે ફ્રુક્ટોઝ છે એનું બંધારણ આવા પ્રકારનું હોય કે જેની અંદર કાર્બન પરમાણુ છે એ કાર્બન પરમાણુની સંખ્યા કેટલી હોય? તો કે કાર્બન પરમાણુની સંખ્યા 6 હોય. તો આપણે અહીંયા 6 કાર્બન પહેલા દર્શાવી દઈશું. ચાલો છેલ્લે શું હશે? તો કે CH2OH. બીજા નંબરના કાર્બન પાસે શું હોય? તો કે કીટોનિક છે, એટલે ક્રિયાશીલ સમૂહ એટલે કીટોન આવેલો હોય છે. તો બાકીના બધી જગ્યાએ આવા પ્રકારનું બંધારણ હશે. જો આ બંધારણના આધારે આપણે એનું ચક્રીય બંધારણ છે એ સમજવાનું છે. તો આને શું કહેવામાં આવે? તો કે ડી માઇનસ સાદું બંધારણ છે. ને એની અંદર જોઈએ તો આ કાર્બન છે પહેલો કાર્બન, આ બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો અને આ છઠ્ઠા નંબરનો કાર્બન છે. તો આવી રીતે એની અંદર 6 કાર્બનનું મુક્ત શૃંખલા ધરાવતું બંધારણ હાજર હોય છે. અને એના આધારે હવે આપણે એનું ચક્રીય બંધારણ છે એ બોન્ડ નંબર 2 ની અંદર આપણે સમજશું. તો આપણે હાલ બોન્ડ નંબર 1 ની અંદર જે ફ્રુક્ટોઝ છે એ ફ્રુક્ટોઝની માહિતી મેળવી કે ભાઈ ફ્રુક્ટોઝ છે એનું બંધારણ આવા પ્રકારનું હોય, એ આપણે રાસાયણિક રીતે આવી રીતે બનાવી શકીએ, રાસાયણિક રીતે આવી રીતે બનાવી શકીએ છીએ. કુદરતની અંદર આપણને આવી રીતે અલગ અલગ ફળો છે, મધ છે અને શાકભાજીમાંથી મળે છે. અને એક ખાસ તેનું શુદ્ધ સ્વરૂપ છે એ ગળપણ આપનારા પદાર્થ તરીકે વપરાય. અને બીજું કે જેને ગ્લુકોઝના બંધારણથી થોડું એવું અલગ કરે એ બાબત શું છે? તો કે એના જે બીજા નંબરનો કાર્બન છે એ બીજા નંબરના કાર્બન ઉપર કીટોનિક ક્રિયાશીલ સમૂહ છે એ આવેલો છે, જે એને ગ્લુકોઝના બંધારણથી શું કરે છે? થોડું એવું અલગ દર્શાવે છે. એટલે હવે આપણે એનું મુક્ત શૃંખલા બંધારણમાંથી આપણે ચક્રીય બંધારણ છે એ સમજવા તરફ આગળ વધીએ બોર્ડ નંબર 2 ની અંદર. તો જે આપણે બોર્ડ નંબર 2 માં ચર્ચા કરશું. જો અત્યારે જે બંધારણ દોર્યું છે એ બંધારણ આપણને ઘણી બધી રીતે ઉપયોગી રહેશે કે એની અંદરથી પ્રશ્નો કિરાલ કાર્બનની સંખ્યા પણ પૂછી શકે કે ભાઈ આપેલા બંધારણની અંદર કે ફ્રુક્ટોઝના જે ડી માઇનસ ફ્રુક્ટોઝનું બંધારણ છે એ બંધારણની અંદર કિરાલ કાર્બનની સંખ્યા કેટલી. તો હવે કિરાલ કાર્બન કેવી રીતે ગોતવો એ તમે ચેપ્ટર 10 ની અંદર સારી રીતે સમજી ગયા છો. ચાલો અંદર આવેલો ડી નો મતલબ છે કે આપણે જોયું હતું છેલ્લો જે કિરાલ કાર્બન છે એની સાથે જોડાયેલો OH સમૂહ હતો એ કઈ બાજુ હતો? જમણી દિશાની અંદર હતો. એટલા માટે આગળ કેપિટલ ડી છે મૂકવામાં આવેલો હતો. બરાબર છે? એટલે આ બાબતો આપણે ભણ્યા છીએ એનું જ આપણે બીજી વાજુ કરીએ છીએ તો ઉપયોગ કરીએ છીએ. તો જે ફ્રુક્ટોઝ છે એ ફ્રુક્ટોઝની વાત કરીએ તો કેટલા ચક્રીય બંધારણ ધરાવે? તો ફ્રુક્ટોઝ પણ બે પ્રકારના ચક્રીય બંધારણ દર્શાવે છે. જો જેમ ગ્લુકોઝના આપણને બે પ્રકારના ચક્રીય બંધારણ મળ્યા હતા એવી જ રીતે આપણને ફ્રુક્ટોઝના પણ શું મળવાના છે?
તો કે બે પ્રકારના ચક્રીય બંધારણો છે એ જોવા મળવાના છે. તો એના બે ચક્રીય બંધારણો બને છે કઈ રીતે? તો કે જે C5 પર એટલે કે પાંચમા કાર્બન પર રહેલા OH સમૂહનું બીજા નંબરના એટલે કે બીજા કાર્બન પર C2 કાર્બન આપણે કહી દઈએ તો C2 કાર્બન પર રહેલા C OH એટલે કીટોનિક સમૂહ સાથેના ઉમેરણથી બને છે. અને આ જે બંધારણ બને છે એ બંધારણ છે એ પાંચ સભ્યોનું વલય બને છે. આ બંધારણ પાંચ સભ્યોના જે ફ્યુરાન સાથે સમાનતા ધરાવે છે. ફ્યુરાન કોને કહેવાય એની માહિતી આપણે પહેલા જ મેળવી લીધેલી છે. તો જો જે કાર્બોહાઇડ્રેટના ચક્રીય બંધારણની અંદર જો પાંચ અલગ અલગ અથવા પાંચ કોઈ સભ્ય છે અથવા કોઈ પાંચ પરમાણુ જોડાયેલા ચક્રીય બંધારણ બન્યું હોય તો એને કેવું કહેવામાં આવે છે? ફ્યુરાનોઝર. એટલે જે ફ્યુરાન છે એના બંધારણ જેવું હોય અને તેથી તેને શું કહેવામાં આવે કે ફ્યુરાનોઝર કહે છે. તો આ ફ્યુરાનોઝર એટલે કે ફ્યુરાન જેવું બંધારણ છે એ બંધારણની અંદર કોણ કેટલા પ્રમાણમાં હોય તો જેમાંથી આપણે વાત કરીએ તો કે જેમાં એક ઓક્સિજન પરમાણુ તથા ચાર કાર્બન પરમાણુ આવેલા હોય છે. તો આ જે ચક્રીય બંધારણ છે એ ચક્રીય બંધારણની અંદર એક ઓક્સિજન પરમાણુ અને એક ચાર શું હોય તો કે કાર્બન પરમાણુ આવેલા હોય છે. અને આમ પાંચ સભ્યનું ચક્રીય સંયોજન બને છે. આમ આ પાંચ સભ્યોનું ચક્રીય સંયોજન બને છે. તો જોઈએ એનું બંધારણ કઈ રીતે આપણે પહેલા દર્શાવવું છે. તો પહેલા મુક્ત શૃંખલા પ્રમાણે આપણે દર્શાવીએ તો અહીંયા ફ્યુરાન છે એનું બંધારણ દર્શાવો. તો જો આપણે ભણી ગયા છે એ પ્રમાણે ફ્યુરાનનું બંધારણ કંઈક આવા પ્રકારનું થાય, બરોબર છે? અને એવા જ પ્રકારનું જે આ ફ્રુક્ટોઝ છે એ ફ્રુક્ટોઝનું ચક્રીય બંધારણ હોય છે. તો અહીંયા આપણે જે બંધારણ દર્શાવ્યું છે એમાં તમે જોઈ શકો કે એક ઓક્સિજન અને આ ચાર જગ્યાએ શું આવેલા છે? કાર્બન પરમાણુ. એટલે આને શું કહેવામાં આવે તો કે ફ્યુરાન. અને આવા પ્રકારનું બંધારણ છે એ ફ્રુક્ટોઝનું ચક્રીય બંધારણ છે બનવાનું છે. ફક્ત એની સાથે જોડાયેલા કાર્બન અને OH સમૂહ અથવા અન્ય ક્રિયાશીલ સમૂહ બદલાશે. તો આપણે જોઈએ કે જે ગ્લુકોઝનું બંધારણ હતું એ ગ્લુકોઝનું બંધારણ કંઈક આવા પ્રકારનું હતું કે ભાઈ CH2OH એની સાથે C OH અહીંયા કાર્બન સાથે હાઇડ્રોજન અહીંયા OH અહીંયા જોવા જઈએ તો OH અહીંયા H અહીંયા OH અહીંયા H અને નીચે CH2OH અને આપણે નામ આપેલું હતું શું તો કે D-ફ્રુક્ટોઝ
બરાબર છે. હવે જો જે આગળ ભેળાએ શું થવાનું છે તો કે એના C5 પર રહેલા OH સમૂહનું કેના ઉપર તો કે C2 કાર્બન ઉપર. તો જો આ પહેલો આ બીજો આ ત્રીજા નંબરનો કાર્બન ચોથા નંબરનો અને પાંચમા નંબરનો અહીંયા જે OH સમૂહ છે એ જમણી બાજુ છે એટલા માટે D વિન્યાસ બરાબર છે. અને આ જે પદાર્થ છે એ વામ ભ્રમણીય છે એટલે માઇનસ. તો હવે અહીંયા રહેલો OH સમૂહ એટલે એનો હાઇડ્રોજન છે એ કઈ જગ્યાએ જોડાવાનો છે તો કે અહીંયા રહેલા ઓક્સિજન સાથે. એટલે એ એની સાથે ઉમેરણ કરશે એટલે આપણને બે પ્રકારની રચનાઓ છે એ મળવાની શક્યતાઓ છે. તો કઈ કઈ બે પ્રકારની રચના છે એના આધારે આપણે હવે શું કરવાનું છે તો ચક્રીય બંધારણ છે એની માહિતી મેળવવાની છે. તો જોઈએ કે આપણે OH સમૂહ છે એમાંથી હાઇડ્રોજન આ ડબલ બંધ ઓક્સિજનના છે એ તોડી અને એની સાથે જોડાય એટલે આપણને એક વખત આવા પ્રકારનું બંધારણ મળવાની શક્યતા છે. એટલે અહીંયા દર્શાવીએ છીએ કે ભાઈ OHCH2 કાર્બન કયો કાર્બન દર્શાવું છું તો કે બીજા નંબરનો કાર્બન. અને અહીંયા ઓક્સિજન છે એ જમણી બાજુ રહેલો હોય અને એની સાથે H જોડાય તો હવે પછીનું બંધારણ છે એ આવું બનવાનું કે ભાઈ બાકીનું છે એ એમણે ચાલો અહીંયા H પાંચમા નંબરનો જે કાર્બન હતો એ પાંચમા નંબરના કાર્બન સાથે CH2OH જોડાયેલા હતા એ એઝ ઇટ ઇઝ એમણે જોડાયેલા છે બરોબર છે. અને જે વચ્ચેથી હાઇડ્રોજન ગયો છે એટલે વધુ કોણ ઓક્સિજન એ ઓક્સિજન બીજા નંબરના કાર્બન સાથે આવી રીતે જોડાયેલો હશે એટલે આ સંયોજન એકબીજાની અંદર આપણે કન્વર્ટ થતા છે જોઈએ. તો નંબરની વાત કરીએ તો હવે જો આ બંધારણની અંદર જે પહેલા નંબર હતો એ પહેલો નંબર બીજા નંબરના કાર્બન સાથે આટલો ફેરફાર થયો ત્યાં ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાણ બાકી આ ત્રીજા નંબરનો હતો એમણા આ ચોથો આ પાંચમો અને આ છઠ્ઠો નંબર એઝ ઇટ ઇઝ એમણા નંબર આપણે રાખ્યા છે કઈ ફેરફાર કર્યો નથી બરાબર છે. હવે જોઈએ તો આનું નામની વાત કરીએ તો આને નામ શું કહેવામાં આવે તો કે આનું નામ છે એ આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટો ફ્યુરા નોઝ. જ્યારે ઓલામાં પાયરેટ નોઝ આવતું હતું આની અંદર શું આવશે ફ્યુરા નોઝ બરાબર છે. ચાલો તો હવે આપણે એના ઉપરથી બીજી શક્યતા છે એટલે બીજું બંધારણ છે એ બીજું બંધારણ છે અહીંયા દર્શાવીએ. તો જો થવાનું શું છે તો કે ભાઈ આ OH છે આની સાથે જોડાય પણ હવે OH છે એના ક્રમની વાત કરીએ તો હવે અહીંયા CH2OH જમણી બાજુ રહે અને OH છે એ કદાચ ડાબી બાજુ જોડાય તો જે બંધારણ મળશે એ તમને આવા પ્રકારનું મળશે કે જેમાં ચોથા નંબરનો કાર્બન ત્યાં OH જેમણા હતા એમણા પાંચમા નંબરનો કાર્બન અહીંયા હાઇડ્રોજન જેમણા હતા એમણા અહીંયા CH2OH જેમ હતા એમ. તો જો હવે થવાનું શું છે તો કે અહીંયા રહેલો જે કાર્બન છે એની સાથે ઓક્સિજન છે એ ઓક્સિજન આ પાંચમા નંબરના કાર્બન સાથે જોડાય. નંબર છે જોઈ લો 6 કાર્બન એમણા છે પહેલા નંબરનો કાર્બન આ બાજુ આવી ગયો બીજો આ ત્રીજો ચોથો પાંચમો અને આ છઠ્ઠો. જો તો પાંચમા અને બીજા કાર્બન સાથેની પ્રોસેસ એટલે કે ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાય અને બંને વચ્ચેના બોન્ડ તરીકે ઓક્સિજન રહેવાનો છે. તો હવે તમે જોઈ શકો છો તો કે અહીંયા રહેલો જે OH સમૂહ છે કઈ બાજુ છે તો કે ડાબી બાજુ છે. તો ડાબી બાજુ હોય ત્યારે એને આપણે બીટા કહીશું તો બીટા ડી માઇનસ કહેવાય શું તો કે ફ્રુક્ટો ફ્યુરા નોઝ બરાબર છે. તો આ આપણે ફિશર પ્રમાણે બંને બંધારણો છે એ દર્શાવેલા છે. તો હવે ફ્રુક્ટોઝના બે ચક્રીય બંધારણ છે એ ચક્રીય બંધારણો છે દર્શાવવા હોય તો આપણે એને અહીંયા નીચે દર્શાવશું કે ફ્રુક્ટોઝના બે ચક્રીય બંધારણો. તો જોઈએ આપણે કઈ કરવાનું નથી
જમણી બાજુ જે આખી આખો ભાગ છે એને આપણે વાળી દેવાનો છે. તો એનું બંધારણ કેના જેવું હોય છે? તો પહેલા તો આપણે એનું બંધારણ દોરી દઈએ. તો કે એનું બંધારણ છે એ આવા પ્રકારનું હોય, એટલે કે જે આપણે આપણે વાત કરીએ પ્યુરાન જેવું હોય. તો પ્યુરાન જેવી પેટર્ન દોરી દઈએ. ચાલો અહીંયા બે કોઈ હાઇડ્રોજન અહીંયા અહીંયા આવી રીતે આપણે દર્શાવવાના છે. હવે એ લાઈન ઉપર કોને ક્યાં દર્શાવવા? તો જો આ બંધારણને આ સાઈડ બેન્ડ કરું એટલે તમે જો CH OH કઈ જગ્યાએ આવવાના? ઉપરની દિશામાં, એટલે CH OH ઉપર. OH ક્યાં આવવાના? નીચે. આ H ક્યાં આવવાનો? નીચે. OH ક્યાં? ઉપર. એવી જ રીતે ચોથા નંબરની વાત કરીએ તો OH ક્યાં આવવાના? તો કે નીચે. અને H ક્યાં આવવાના? ઉપર. અને આ લાસ્ટ ની અંદર વાત કરીએ તો H નીચે અને CH OH હંમેશા આપણે ઉપર રાખશું. તો જો આવા પ્રકારનું બંધ બન્યું, આવા પ્રકારનું બંધારણ બન્યું. તો આની અંદર વાત કરીએ તો આનું નામકરણ કરવું હોય તો નામ શું લખી શકાય? તો કે જે અહીંયા ઉપર લખ્યું છે એનું નામ લખી શકાય, એટલે કે જે આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટો ફ્યુરાનોઝ. પણ આ એનું શું છે? ચક્રીય બંધારણ. ચાલો હવે બીટા માટે જોવું છે બંધારણ. તો બીટા માટે શું છે? આ બંધારણને તમે જમણી બાજુ બેન્ડ કરો. તો જો બંધારણ કઈ આવા પ્રકારની અંદર છે એ ગોઠવવાનું છે. ચાલો તો એને હું અહીંયા દર્શાવું છું. હવે અહીંયા આપણે દર્શાવવાના છે, અહીંયા દર્શાવવાના છે, અહીંયા દર્શાવવાના છે. આ દર્શાવવામાં ભૂલ કરી તો આપણા માર્ગ જવાની પૂરેપૂરી શક્યતા. ચાલો આ ભાગને આમ બેન્ડ કરો એટલે OH ક્યાં આવવાનો? ઉપર. જ્યારે CH2OH ક્યાં આવવાનો? નીચે. અહીંયાથી આ ભાગ આમ વળશે એટલે H ક્યાં જવાનો? તો કે નીચે. OH ક્યાં આવવાનો? ઉપર. એવી રીતે આ ભાગ જમણી બાજુ નીચે નમશે એટલે OH ક્યાં નમવાનો? નીચે. H ક્યાં? ઉપર. અને આના માટે તો ફિક્સ કે ભાઈ CH2OH ઉપર અને H નીચે. તો આનું નામની વાત કરીએ તો આને કહેવામાં શું આવે? તો કે બીટા ડી માઇનસ ફ્રુક્ટો ફ્યુરાનોઝ. તો જો આ હતા ફ્રુક્ટોઝના ચક્રીય બંધારણ જે આવર્ત નામના વૈજ્ઞાનિકે દર્શાવેલા, એટલે જે બંને એકબીજાના શું હોય? એનોમર્સ હોય. તો એને કેવી રીતે દર્શાવાય આપણે આની અંદર યાદ રાખવાનું છે. એટલે આપણે આને બોર્ડ નંબર 2 કહી દઈએ, એટલે આપણા ફોટોઝ નું છે એ બંને બોર્ડ ની અંદર કામ પૂરું થાય. ચાલો તો હવે જે આપણે ટોપિક સ્ટાર્ટ કરવાનો છે કે જે તમારા સિલેબસ ની અંદર છે, તો આપણા સિલેબસ ની અંદર હાલ પૂરતા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છે એ બંનેની જ માહિતી હતી. એટલે કે હવે પછી સુક્રોઝ, ગેલેક્ટોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ અને સેલ્યુલોઝ આ બધાના બંધારણો કેવી રીતે બને એના વિશેની કોઈ પણ માહિતી હાલ આપણા સિલેબસ ની અંદર છે નહીં. એટલે આપણા સિલેબસ ની અંદર સીધો જ ટોપિક નંબર આવે 14.2. 14.1 ની અંદર ફક્ત આ બે ટોપિક અને આટલી જ માહિતી આપણે ભણવાની હતી. તો હવે સીધો જ ટોપિક નંબર 14.2 છે એની આપણે શરૂઆત કરીએ, કે જેની અંદર આપણે પ્રોટીન સંયોજનો છે એના વિશેની ડિટેલ ની અંદર માહિતી ભણવાની છે. એટલે જે આપણે બોર્ડ નંબર 3 ની અંદર થોડી એવી હાલ આજના દિવસ પૂરતી ચર્ચા કરી, એટલે કે પ્રોટીન ની સામાન્ય માહિતી એના વિશેની ચર્ચા કરીએ. તો ચાલો આપણે હવે સીધે સીધો પોઈન્ટ ગયો 14.2. હવે પછી અમે અત્યારે ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ પછી ભણાયા, પછીના એક ટોપિક હાલ સિલેબસમાં નથી. તો 14.2 પ્રોટીન સંયોજનો વિશે સામાન્ય માહિતી. તો પ્રોટીન સંયોજનો ની વાત કરીએ તો પ્રોટીન સંયોજનો જીવન ની અંદર વાત કરીએ તો જીવન પ્રણાલીમાં જો પ્રોટીન સંયોજનો
જીવંત પ્રણાલીમાં વિપુલ પ્રમાણમાં મળી આવતા જૈવિક અણુઓ છે. એટલે જેટલી જીવંત પ્રણાલી એટલે પ્રાણીઓ છે, માણસો છે, અથવા જેટલા જીવિત વસ્તુઓ છે એની અંદર જો સૌથી વધુ જે પદાર્થો મળી આવતા હોય એની અંદર પ્રોટીન પણ છે ખૂબ જ વધુ પ્રમાણમાં મળી આવતો શું છે, જૈવિક અણુ છે. અને જો પ્રોટીનના મુખ્ય સ્ત્રોતની વાત કરીએ એટલે કે પ્રોટીન આપણને કઈ કઈ વસ્તુમાંથી મળે તો પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત એની વાત કરીએ તો એ આપણને દૂધ છે એમાંથી મળે, ચીજ માંથી મળે, પછી એ આપણને મગફળી, કઠોળ, માછલી, માંસ વગેરે માંથી તમને મળે. એટલે કે પ્રોટીન છે તમને આટલી વસ્તુમાંથી મુખ્યત્વે એટલે અલગ અલગ રીતે તમે એના ખોરાક તરીકે ઉપયોગ કરશો એટલે તમને એની અંદર પ્રોટીન છે એ જોવા મળે છે. તો જે પ્રોટીન સંયોજનો છે એ પ્રોટીન સંયોજનો શરીરના દરેક ભાગમાં, જો આપણા શરીરની વાત કરીએ તો પ્રોટીન સંયોજનો શરીરના દરેક ભાગમાં આવેલા હોય છે તથા એનું કામ શું હોય તો કે તથા બંધારણ, આપણા શરીરનું બંધારણ અને કાર્યનું મૂળભૂત આધાર તેના પર રહેલો હોય છે. એટલે કે પ્રોટીન સંયોજનો છે આપણા શરીરના બધે બધા ભાગની અંદર હોય અને આપણા શરીરનું જે બંધારણ છે અને એ શરીરની અંદર જે અવયવો કાર્ય કરે છે એ કાર્યનો આધાર છે એ આ પ્રોટીન સંયોજનો છે, એ પ્રોટીન સંયોજનો ઉપર આધાર રાખે છે. એટલે કે શરીરની વૃદ્ધિ, શરીરની વૃદ્ધિ અને તેનો નિભાવ છે એ એની ઉપર શું કરે છે આધાર રાખે છે. એટલે શરીરની અંદર થતી અલગ અલગ અવયવોની વૃદ્ધિ અને એને જાળવી રાખવાનું કાર્ય છે પ્રોટીન દ્વારા થાય છે. આપણે એની ખાલી સામાન્ય માહિતી છે એની વાત કરીએ છે. તો જે પ્રોટીન શબ્દ છે એ પ્રોટીન શબ્દ ગ્રીક ભાષાના એક શબ્દ છે જેને પ્રોટીઓસ કહેવામાં આવે, પ્રોટીઓસ પરથી ઉતરી આવેલ છે, જેનો અર્થ એટલે કે પ્રોટીઓસ નો અર્થ શું થાય તો કે પ્રાથમિક અથવા અગત્યનો અથવા મહત્વપૂર્ણ, બેમાંથી કોઈ પણ વસ્તુ કહી શકો કે અતિ મહત્વનો એવો થાય છે. તો જો પ્રોટીન છે આપણા શરીર માટે ખૂબ જ અગત્યનો અથવા પ્રાથમિક ઘટક છે એટલે કે જે પ્રોટીઓસ છે એ પ્રોટીઓસ નો મતલબ શું થાય કે પ્રાથમિક એટલે સૌથી પહેલી જીની જરૂર પડતી એવો પદાર્થ અને એ અતિ મહત્વનો પદાર્થ એ બંને અર્થ તરીકે એને ઓળખવામાં આવે છે. અને જો આ પ્રોટીન સંયોજનો છે એ પ્રોટીન સંયોજનોની વાત કરીએ તો બધા જ પ્રોટીન સંયોજનો છે એ કેમાંથી બને છે તો ખાસ હવે એના વિશેની જેના વિશે હવે ડિટેલની અંદર આપણે આગળ ભણવાનું છે એટલે કે બધા જ પ્રોટીન સંયોજનો
આલ્ફા એમિનો એસિડ ના પોલિમર સંયોજનો અથવા પોલિમરાઇઝેશન થી મળે છે. એટલે કે આપણે જોઈએ તો કે જે કોઈ પણ આલ્ફા એમિનો એસિડ છે એ આલ્ફા એમિનો એસિડો બધા ભેગા થઈ અને શું બનાવે છે તો કે પ્રોટીન છે એનો અણુ બનાવે છે. તો જો પ્રોટીન નું જળ વિભાજન કરીએ તો તમને પહેલા પેપ્ટાઇડ મળે છે. શું મળે છે? પેપ્ટાઇડ. આ પેપ્ટાઇડ નું જળ વિભાજન કરો એટલે આપણને આલ્ફા એમિનો એસિડ સંયોજનો છે એ એમિનો એસિડ સંયોજનો મળે છે. એટલે કે પ્રોટીન નો એક અગત્યનો ઘટક છે એ એમિનો એસિડ છે એ કહેવામાં આવે છે. એટલે આપણે હવે જે એમિનો એસિડ સંયોજનો છે એ એમિનો એસિડ સંયોજનો કોને કહેવાય, એમિનો એસિડ સંયોજનોને કેટલા કેટલા ભાગની અંદર વર્ગીકૃત કરી શકાય અને એ એમિનો એસિડ સંયોજનોને એ ભાગની અંદર વર્ગીકૃત કર્યા તો એના વિશેની ડિટેલની અંદર માહિતી છે એ આપણે આપણા એક્ઝામ માટે પણ અગત્યની છે અને પ્રશ્ન પૂછાવા માટે પણ અગત્યની છે જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર છે એ ડિટેલની અંદર આપણે ચર્ચા કરશું. એટલે આજે આપણે અહીંયા ફ્રુક્ટોઝ છે એનું બંધારણ એની અંદર મેં કીધા એ પ્રશ્ન કે એના ચક્રીય બંધારણ એટલે આવર્ત પ્રક્ષેપ સૂત્ર પ્રમાણે અને ફિશર પ્રક્ષેપ સૂત્ર એટલે આપણે એના મુક્ત શૃંખલા બંધારણ વાળા દોર્યા હતા એ તમને બે માર્ક ની અંદર પૂછી શકે છે એટલે એ આપણે તૈયાર કરશું અને બાકી પ્રોટીન વિશેની સામાન્ય એટલી માહિતી જે આપણે ખાલી એમસીક્યુ માટે યાદ રાખશું બાકીનો મહત્વનો ભાગ કે એનો એમિનો એસિડ છે એની વિશેની ચર્ચા આપણે આવતા વિડીયોની અંદર કરશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.